સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડિયારકુવા મોટા માઢ વિસ્તારમાં બુધવારની રાત્રિના સમયે પૈસાની લેવડદેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં ટોળાએ ઇકો ગાડીમાં તોડફોડ કરી એક ઈસમને માથામાં પાઇપ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઈસમને સારવાર માટે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. તો બનાવને લઈને પોલીસ ફરિયાદના આધારે 17 સહિત 30ના ટોળા સામે હત્યાનો ગુન્હો નોંધાયો છે. પ્રાંતિજના ખોડિયારકુવા મોટામઢ વિસ્તારમાં બુધવારે રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયમાં 17 સહિત 30ના ટોળાએ લાકડી, લોખંડના પાઇપ અને પથ્થરો સહિત પ્રાણઘાતક હથિયારો લઈ મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ઇકો ગાડીની તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી, ત્યારે 17 સહિતના 30ના ટોળાએ મા બહેન સામે ગાળો બોલી રાજુ કાંતિભાઈ ભોઈને ખેંચીને લઈ જઈ લોખંડની પાઇપ રાજુભાઈના માથામાં મારી અને ગડદા પાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઈ રાજુભાઈ ભોઈને તાત્કાલિક સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા. સારવાર મળે તે પહેલા રાજુભાઈ કાંતિભાઈ ભોઈનું મોત નીપજ્યું હતું, તો મૃતકના પુત્ર બિપિનભાઈ રાજુભાઈ ભોઈને પણ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના ચાલુ જાહેરનામાનો ભંગ કર્યો હતો, તો ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી પ્રાંતિજ મામલેદાર સહિતના કચેરીનો સ્ટાફ દોડી આવ્યો હતો. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ પણ દોડી આવી હતી. બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર બિપિન રાજુભાઈ ભોઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે 17 લોકો સામે નામજોગ ફરિયાદ સહિત 30ના ટોળાઓ સામે આઈપીસી કલમ 302, 143, 143, 147, 148, 149, 504, 506, 34, 427 જીપી એક્ટ 135 મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 17 સહિત 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. એયાજ મિયા ઉર્ફે ભગત અયુબ મિયા કુરેશી, મુનાફ મિયા ભીખુ મિયા કુરેશી, અયુબ મિયા કુરેશી, રશીદ મિયા, ઇમરાન મિયા અયુબ મિયા કુરેશી, મકબુલ મિયા ભીખુ મિયા કુરેશી, જાની કમરુદ્દીન, રઈશ મિયા મહેબૂબ ખાન, જાની કેટલીવાળો મલેક, સમીર જીમવાળો, મતરાન હારૂનભાઈ, નિસારનો નાનો ભાઈ, રફીકભાઈ હનીભાઈ ભટ્ટી, નિસાર મિયા, સિરાજ મિયા, બાબુભાઈ અકબરભાઈ, યુનુસ મિયા રાણા, ફિરોઝ મિયા, યાસીન મિયા સહિત 30 માણસોનું ટોળું તમામ રહે ભટ્ટીવાળા અને જાંબુચોરા પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારા મોટા માઢના અંદર એકદમથી બધા 200-250 માણસનું જોલું ગોચ્યું આવ્યું અને અમારા ભાઈને ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થરમારો કરીને અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી. અમારા મહેલાના તો કોઈ માણસો હતા જ નહીં, કેમ કે અમારે વરસગોળ કારકામણી થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા હતા. અહીં મહેલામાં અમારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોનું બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસનો માર નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો, અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માઢનો. આ બધા પોલીસને કોઈ જાણ કરવામાં આવ્યું? હા, જાણ કરવામાં આવ્યું પણ એ વખતે બધું પતી ગયું, પછી એ લોકો આવ્યા. શું નામ આપનું? જોશનાબેન. મૃતકનો પરિવાર મૃતકની લાશ લેવાનું ના પાડતા પોલીસ અને તંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવતા આખરે મૃતકના પીએમ બાદ પરિવારે મૃતકની લાશ લીધી. ઘટનાને લઈ પ્રાંતિજ બજારના વેપારીઓ દ્વારા બજાર બંધ રાખવામાં આવ્યું. જિલ્લા એસપી સહિત પ્રાંતિજ પોલીસ કાફલા દ્વારા પોલીસ પેટ્રોલિંગ કર્યું હતું, તો પ્રાંતિજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, પ્રાંતિજ.